આજે આપણે જાણીશું ચિકનગુનિયા અને વિવિધ પ્રકારના વાયરલ આર્થરાઇટીસ વિશે એટલે કે કોઈ બી પ્રકારના વાયરસથી થતા વા વિશે આપણે નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર રોમી શાહ છું સંધિવાના અને વાના સ્પેશિયાલિસ્ટ હું સુરત ખાતે કાર્યરત છું અમીર રોમેટોલોજી ક્લિનિક ખાતે આજે આપણે જાણીશું ચિકનગુનિયા અને વિવિધ પ્રકારના વાયરલ આર્થરાઇટીસ વિશે એટલે કે કોઈ બી પ્રકારના વાયરસથી થતા વા વિશે આપણે અત્યારે જેમ કે ચોમાસાની સિઝન આવી ગઈ છે તો આપણે ઘણી બધી વાર ડૉક્ટર મિત્રો પાસેથી સાંભળતા હોઈએ છીએ કે આમને વાયરલ ફીવર છે વાયરલ ફીવર છે અને ઘણી બધી વાર આ વાયરસના જે અત્યારે જે પ્રમુખ કારણોમાં જે મેઇન જે મુખ્ય બે છે એ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કારણે થતો વાયરલ ફીવર છે ચિકનગુનિયા એક પ્રકારનો વાયરસ છે અને ડેન્ગ્યુ પણ એક પ્રકારનો વાયરસ છે બંને પ્રકારના વાયરસ એક પ્રકારના મચ્છર દ્વારા ફેલાય થાય એટલે મચ્છર આપણને જ્યારે કરડે ત્યારે મચ્છરના શરીરમાં રહેલો વાયરસ આપણા શરીરમાં ઘૂસી જતો હોય છે એના કારણે આપણને તાવ આવવો અને શરીર પર ચાઠા પડવા શરીર પર લાલ થઈ જવું પ્લેટલેટ કણ ઘટી જવા શ્વેત કણ ઘટી જવા એ બધા લક્ષણો જોવા મળતા હોય છે મોટાભાગના કિસ્સાઓમાં ફક્ત વાયરલ ફીવર આવે ત્રણ ચાર દિવસ તાવ રહે શરીર પર ચાઠા પડે થોડા ઘણા પ્લેટલેટ નીચે થાય ડબલ્યુબીસી કાવ નીચે થાય અને મોટા ભાગના કેસમાં દર્દી રિકવર થઈ જતો હોય છે પણ અમુક કેસીસમાં એવું બનતું હોય છે કે જ્યારે દર્દીને તાવની સાથે સાથે આખું શરીર જકડાઈ જવું આખા શરીરમાં દુખાવો થવો સાંધા પકડાઈ જવા સાંધા સૂજી જવા સાંધા લાલ થઈ જવા જેવી બધી તકલીફો બી ઘણા બધા દર્દીને ચાલુ થતી હોય છે તો આ સમયમાં જો આપણે આ બધી તકલીફોને જો શરૂઆતમાં જ પકડી લઈએ અને અવગણીએ નહીં તો આપણે એ વાયરસના કારણે થતાં આર્થાઇટીસની દૂરગામી અસરોથી આપણે બચી શકીએ છીએ એટલે જેમ કે કે જે સામાન્ય રીતે સમજાવીએ તો જો ચિકનગુનિયા વાયરસ થાય સો વ્યક્તિને જો ચિકનગુનિયાના કારણે જો તાવ આવ્યો હોય એમાંથી પચીસથી ત્રીસ લોકોને ચિકનગુનિયાના કારણે વાહ થઈ શકે છે જેને કે પોસ્ટ વાયરલ એડથાઇટિસ કહે છે એટલે કે ચિકનગુનિયાના કારણે થતો સંધિવા કહેવાય છે આવા મોટાભાગના પેશન્ટોમાં ત્રણથી છ મહિનામાં મટી જતો હોય છે ઘણા બધા કિસ્સાઓમાં જ્યારે આ લાંબો સમય ચાલે જ્યારે ત્રણ મહિના કે છ મહિનાથી વધારે ચાલે ત્યારે દર્દીને સંધિવાની દવાઓની જરૂર પણ પડતી હોય છે એટલે કે જો શરૂઆતના તબક્કામાં જો તકલીફ ઓળખી લેવામાં આવે આ ચિકનગુનિયાના કારણે છે કે સેના કારણે વા છે કે બીજા કોઈ કારણે વા છે તો આપણે એના કારણે થતી લાંબા ગાળાના નુકસાનથી બચી શકીએ છીએ જો ચિકનગુનિયાની દવા જો શરૂઆતમાં ચાલુ કરી દેવામાં આવે તો આપણે એ વાને આપણે શરીરમાં ઘર કરતો અટકાવી શકીએ છીએ જે બજારમાં ઘણી બધી જગ્યાએ જે ચિકનગુનિયાની પડીકી મળે છે જેમને આયુર્વેદિક અને હોમિયોપેથિક જેવી સારી પથીના નામે લોકોને છેતરવામાં આવે છે ઘણીવાર કે એ લોકો ભલે પોતે આયુર્વેદિક દવા નહીં આપીને એનામાં સ્ટીરોઇડ અને પેઇન કિલર દવા મિક્સ કરીને દર્દીને આયુર્વેદિકના નામે છેતરતા હોય છે એટલે આવા પડીકી કે જે ફાકીથી દર્દી લોકોએ ખાસ બચવું જોઈએ ડૉક્ટર પાસે જઈને તમે સંધિવાના ડૉક્ટર પાસે જઈને તમે બરાબર દવા ચાલુ કરાવશો તમે તો તમને જે લાંબા ગાળે થતું નુકસાન અટકાવી શકાય અને તમે જે ચિકનગુનિયાના કારણે પડતી તકલીફમાંથી પણ તમે બચી શકો છો જો આ દર્દી હોય શરૂઆતના તબક્કામાં જ્યારે તાવ આવતો હોય ત્યારે ખાસ તો વધારે પાણી પીવું જોઈએ સામાન્ય દવા લેવી જોઈએ અને જ્યારે પ્લેટલેટ કણ ઘટેલા હોય તો તમારા ડૉક્ટરને મળ્યા સિવાય તમારા એમડી ડોક્ટર કે તમારા રોમેટોલોજીસ્ટ ડૉક્ટર મળ્યા એમને પૂછ્યા સિવાય કોઈપણ પ્રકારની દુખાવાની દવા ન લેવી જોઈએ કેમ કે જો પ્લેટલેટ ઘટેલા હોય અને દવા લેવામાં આવે તો શરીરમાં લાં મોટું નુકસાન થવાની કે શરીરમાં કોઈ પણ અંગમાંથી લોહી નીકળવાની સમસ્યા થઈ શકે છે એટલે તમારે જો તમને લાગે કે તાવ ઉતરી ગયા પછી સાંધામાં દુખાવો પંદર દિવસ કે મહિનાથી વધારે ચાલી રહ્યો છે તો તમારે તરત તમારા વાના ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ ઘણીવાર એવું બનતું હોય છે કે જે જૂની બીમારી આપણા શરીરમાં પડેલી હોય પણ જ્યારે વાયરલ ફીવર આવે એટલે કોઈ પ્રકારનું આવું ઇન્ફેક્શન થાય ત્યારે જૂની બીમારી પણ શરીરમાં સક્રિય થઈ જાય છે એટલે આવે સમજો કે વાયરસ આવે ને આપણા શરીરમાં આ બીમારીને નોતરી આમંત્રણ આપીને જતો રહ્યો એટલે આ જૂની બીમારી છે કે ફક્ત વાના કારણે તકલીફ છે એ બધું તમારે તમારા રોમેટોલોજિસ્ટ પાસે જઈને ચેક કરાવવાની તાકીદે જરૂરિયાત છે બીજી પણ માહિતી માટે તમારે ક્લિનિકમાં સંપર્ક કરવા વિનંતી નમસ્કાર